સામખિયાળી જિલ્લા સમાહર્તા દ્વારા એરોમા કંપનીના કમ્પાઉન્ડમાં અન્ન ક્ષેત્રનો શુભારંભ કરાયો. જિલ્લા સમાહર્તા દ્વારા સામખિયાળીની એરોમા કંપનીના કમ્પાઉન્ડમાં અન્નક્ષેત્રનો શુભારંભ થયો. તાજેતરમાં ટીમ વાગડ દ્વારા ચાલુ થયેલા નિરણ કેન્દ્રના અનુસંધાને આવતા માલધારીઓ તેમજ કેન્દ્રની મુલાકાતે આવતા દાતાઓ માટે જમવાની સગવડને સાચવવા ટીમ વાગડ દ્વારા આજે જિલ્લા કલેક્ટર શ્રી રમ્યા મોહનજીના હસ્તે શુભારંભ કરાવી જિલ્લામાં ચાલી રહેલા જીવદયાના અનેક કેન્દ્રોમાં વાગડ વિસ્તારના આ કેન્દ્રને જૈન મહારાજશ્રીઓના આશીર્વાદ સાથે અન્નક્ષેત્ર ચાલુ કરીને એક નવો આયામ આદર્યો છે. આ પ્રસંગે હાજર રહેલા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ ટીમ વાગડની ગતિમય પ્રવૃત્તિઓથી વતનની સેવા કરવાની વૃત્તિના કારણે વાગડ વિસ્તારમાં અબોલા જીવો સાથે માલધારીઓની પણ ચિંતા સેવીને મુંબઈ રહેવા હોવા છતાં વતન માટે સદા ચિંતિત એવી ટીમ વાગડના વતન પ્રેમને બિરદાવવા માટે જીવદયા માટે સદા જાગૃત રહેવા તારાચંદે જરૂર પડે તો કોઈપણ સમયે પોતાના આ કેન્દ્ર માટે હાજર રહેશે તેવો કોલ આપ્યો હતો. પ્રદેશ ભાજપના મંત્રી અને પૂર્વ ગોપાલક નિગમના ડાયરેક્ટર અર્જુનભાઈ રબારી દ્વારા આ પ્રસંગે વાગડના જીવદયા પ્રેમીઓ માટે દેવદૂત બનીને આવેલી ટીમ વાગડને બિરદાવી હતી. તો ભચાઉ શહેરના પૂર્વ નગરપતિ અને ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા દ્વારા આ ભગીરથ કાર્ય માટે આગામી સમયમાં પાણીના પ્રશ્ન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે હાલ શિયાળામાં પાણીની સમસ્યા કદાચ ન હોય તો પણ આગામી સમયનો વિચાર કરી ઔદ્યોગિક એકમો દ્વારા લેવામાં આવેલા અનધિકૃત જોડાણો કાપી આવનાર સમય માટે પાણી બચાવવા માટે હાકલ કરી હતી. સાહેબ, ખાસ કરીને જે ટીમ વાગડ દ્વારા જે આ ગૌ સેવાની સાથે સાથે જે આજે અન્ન ક્ષેત્ર પણ ખુલ્લું મૂકવામાં આવ્યું, આ સમગ્ર આયોજન કેવી રીતે કરવામાં આવ્યું? આ સમગ્ર આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે શરૂઆતમાં 400-500 ગાયો અહીંયા હતી. ત્યારબાદ રોજે રોજ એટલી બધી ગાયો આવતી જતી હતી, એની સાથે સાથે માલધારીઓ પણ એમના જે એમની ધ્યાન રાખવાવાળા ભાઈઓ જે માલધારીઓ છે એમને પણ અહીંયા રહેવાનું કહેવામાં આવ્યું. એમની પણ જે સાંજ સવાર એમને પણ જે જમવાની સમસ્યા હતી એ સમસ્યા ટીમ વાગડને જ્યારે ખબર પડી, તમારા ચાપસીભાઈને અમે વાત કરી કે આવી આવી રીતે ચાપસીભાઈ આપણા માલધારીઓ પણ ભૂખ્યા ન રહેવા જોઈએ, ગાયની જગ્યાએ આપણે માલધારીઓને પણ એટલી સેવા કરવી જોઈએ, કારણ કે ગાયોની ધ્યાન માલધારીઓ રાખે છે, આપણે પણ એમની ધ્યાન રાખવી પડશે. એમણે પલભારનો વિચાર કર્યા વગર અમને અન્ન ક્ષેત્ર ચાલુ કરવાનું કહી દીધું કે જે કાંઈ ખર્ચ થશે એ અમારા તરફથી અમે અમારા કુટુંબ તરફથી અમે આપશું. એવી રીતે અન્ન ક્ષેત્રનું આજે ઉદ્ઘાટન હતું, જેમાં કચ્છના કલેક્ટર શ્રી તારાચંદભાઈ, શ્રી અર્જુનભાઈ, તમામ મહાનુભાવો પધાર્યા હતા, પરમી ધર્મી બધા કચ્છના લોકો આજે પધાર્યા હતા. સાહેબ, ખાસ કરીને ગૌશાળાની અંદર કેટલી ગાયોનો નિભાવ થઈ રહ્યો છે? આજની તારીખમાં 1500 ગાય, જેમ અમે કીધું તેમ 1500 ગાયો આજની તારીખમાં નિરણ અહીંયા થઈ રહ્યું છે. પણ ગાયોની સંખ્યા જેમ જેમ લોકોને ખબર પડી રહી છે તેમ વધારેમાં વધારે સંખ્યામાં ગાયો અહીં આવી રહી છે. પણ અમે કોઈને ના નથી કહેતા, 2500-3000 ગાયો નિભાવવાનું અમારી એક સંકલ્પ છે, એવી અમારી ધારણા છે કે 3000 ગાયો અહીંયા અમે નિભાવશું. સાહેબ, ખાસ કરીને ટીમ વાગડ દ્વારા જે એક સમગ્ર આયોજન કરવામાં આવ્યું એના પછી અલગ અલગ સંસ્થાઓ યા તો વ્યક્તિગત કેવો સહકાર મળ્યો? જેમ ખૂબ જ સુંદર સહકાર મળી રહ્યો છે. માલધારીઓની હૃદયદ્રાવા કહાનીઓ સાંભળીને આપણું હૃદય પણ રડી પડે એવી એમની કહાનીઓ હોય છે. દાતાઓ તરફથી, સમાજ તરફથી, ઇતર સમાજ તરફથી ખૂબ જ સુંદર સહકાર મળી રહ્યો છે, પ્રતિસાદ મળી રહ્યો છે. મેડમ, જે ટીમ વાગડ દ્વારા આ બધું લેવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહો? અલગ અલગ વધારાની સંસ્થાઓ પણ અને
ખાસ જેમ સીએમ સાહેબે પરમ દિવસે મુંબઈમાં પણ અપીલ કરી હતી એ જ રીતે અમે પણ અહીંયા આ પ્લેટફોર્મ પરથી અપીલ કરીએ છીએ. આ જે સુંદર કામ ટીમ વાગડ તરફથી થઈ રહ્યું છે એ જ પ્રકારે બીજી સંસ્થાઓ બીજા દાતાઓ પણ આગળ આવે અને KTV ન્યૂઝ ગુજરાતી સાથે ઘનશ્યામ બારોટ સામખિયાળી.